शरणं श्री कृष्ण शरणं ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनशिदशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वदीशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तम नमामि वंदे बोधमयं नित्यं गुरुर्शंकर रूपिणं यमाश्रितोपि वक्रोपि चंद्र सर्वत्र वंद्यते गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गिरनारी तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गोरखनाथ तमारी जय जय हो शंकरनाथ तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो शंकरनाथ तमारी जय जय हो शंकरनाथ तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो गोरखनाथ तमारी जय जय हो शंकरनाथ तमारी जय जय हो शंकरनाथ तमारी जय जय हो गोरखनाथ तमारी जय जय हो करनाथ तमारी जय जय हो गोरखनाथ गुरुदेव तुम्हारी जय जय हो 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 इयन्तं कालमीति चित्थे अद्वैते तु न युक्तोऽयं सर्वानर्थनिवारणः आ विचार केटला समय सुधी कर्या करवो जोईए एम जो तमे विचार थी कंटाळीने पूछता हो तो अमे तमने कहीए छीए के आ खेद द्वैतना संबंधमा करवो जोईए अर्थात अद्वैत क्या सुधी देखाया करशे एम द्वैतना ऊपर तमारे कंटारो लावो जोईए अद्वैतना संबंध में तो
આવો વિચાર કરવો ઉચિત નથી, કેમ કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરનાર હોવાથી અદ્વૈત ઉપકારક છે. બ્રહ્મનો દ્રઢ સાક્ષાત્કાર થયા પછી તમારે વિચાર કરવો અવશેષ રહેશે નહીં, માટે ધૈર્ય રાખી જ્યાં સુધી અદ્વૈત બ્રહ્મનો દ્રઢ બોધ થાય ત્યાં સુધી જિજ્ઞાસુએ વિચાર કર્યા કરવો જોઈએ. છેલ્લા 5-6 વર્ષથી વિદ્યારણ સ્વામી વિરચિત એ પંચદશીના સ્વાધ્યાયમાં દર 17-18ની આ શૃંખલામાં ફરી એક વખત ઉપસ્થિત છીએ. વેદાંતનો આ પ્રક્રિયા ગ્રંથ પંચદશી 15 પ્રકરણોમાં લખાયેલો ગ્રંથ છે. વિદ્યારણ સ્વામી તેના રચયિતા છે અને ખાસા એવા 6 વર્ષથી આપણે તેનો સ્વાધ્યાય ગાન કરી રહ્યા છીએ. 6ઠું પ્રકરણ પહોંચ્યા છીએ, એનું ચિત્રદીપ પ્રકરણ, એના થોડાક અંતિમ શ્લોક બાકી છે. અને શિષ્ય ગુરુને પૂછે છે કે અદ્વૈત દેખાય છે તો ક્યાં સુધી એ અદ્વૈતનો વિચાર કરે જવો જોઈએ. વેદાંતની ઘોષણા છે, તમે બધાએ જાણો છો, દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. આ વેદાંતની ઘોષણા છે, પ્રતિજ્ઞા છે, દુઃખની આત્યંતિક નિવૃત્તિ થવી. આપણે બધાએ દુઃખની નિવૃત્તિ ઈચ્છી રહ્યા છીએ, કોઈ એવો જીવ ના હોય જે દુઃખની નિવૃત્તિ ઈચ્છતો નથી. અને પ્રત્યેક જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છે છે, પણ કોઈ વ્યવહારિક સ્તર ઉપર દુઃખની નિવૃત્તિ કરવા જાય છે. ગરમી લાગતી હતી, જુઓ એસીમાં બેઠા અને ઠંડી લાગી ગઈ છે, દુઃખ મટી ગયું છે. વ્યવહારના સ્તરે તો મટ્યું કહેવાય કે ના ના, દુઃખ તો ખાલી સૂઈ ગયું છે. ઠંડી લાગી એટલે જે ગરમીમાં દુઃખ હતું તે સૂઈ ગયું છે. હા, વ્યવહારમાં દુઃખ મટે નહીં કદી, બા દુઃખ થોડી વાર માટે સૂઈ જાય છે. સંસારનો જેટલો પણ સંબંધ છે એમાં થોડી વાર માટે દુઃખ સૂઈ જાય છે. જેમ બાને દીકરો નથી અને માતાજીની ભગવાનની બાધા રાખી ગુરુજીની, બા તો ભગવાનની કૃપાથી દીકરો થયો તો સુખ તો થાય, પણ એ દુઃખ મટ્યું છે કે ના, દુઃખ થોડી વાર માટે સૂઈ ગયું છે મારો દીકરો છે. હા, પણ પાછું દુઃખ જાગશે કે હવે જલ્દી મોટો થાય તો દુઃખ જાગ્યું પાછું, તો મોટો થઈ ગયો તો દુઃખ થોડી વાર માટે સૂઈ જાય છે. હા, પણ દુઃખની શૃંખલા મટે છે કે ના ના, દુઃખની આત્યંતિક નિવૃત્તિ કેવળ વેદાંત જે વિષયનું પ્રતિપાદન કરે છે એ બ્રહ્મનો સાક્ષાત્કાર હુનારૂપે ના થાય અને આપણી દ્વૈત બુદ્ધિ મટે નહીં, દ્વિતીય બુદ્ધિ મટે નહીં ત્યાં સુધી તે દુઃખની આત્યંતિક નિવૃત્તિનો કોઈ ઉપાય નથી તેમ વેદવિદો માને છે. જેમ કાચના મંદિરમાં એક કૂતરું ફસાઈ ગયું હોય તો એ કાચના મંદિરમાં ફસાયેલું કૂતરું ભસ્યા કરે છે, દુઃખી છે, અને એના દુઃખનું કારણ એ છે કે સામે પ્રતિબિંબિત થતાં બધાએ અરીસામાં બીજું કૂતરું છે એમ એને માન્યું છે, અને જ્યાં સુધી બીજું કૂતરું એને દેખાય છે ત્યાં સુધી ભસ્યા કરશે, પ્રતિકાર કર્યા કરશે, દોડ્યા કરશે, ભય પામશે, શોક પામશે, હરખ પામશે. આ બધા માનસિક દ્વંદો એના ત્યાં સુધી ઊભા રહેશે જ્યાં સુધી એને એ બોધ નહીં થાય કે બેઠ જાઓ, જ્યાં સુધી એને એ બોધ નહીં થાય કે આખા એ મહેલમાં કેવળ હું છું. હા, એકમાં અદ્વિતીય બ્રહ્મ આપણો વેદ કહે છે. જ્યાં સુધી આપણી બુદ્ધિમાં તે તત્વનો સ્પર્શ થતો નથી, એક અદ્વૈત બ્રહ્મ સિવાય અહીં બીજું કાંઈ નથી મારા સિવાય, આવી અદ્વૈતપણાની સ્થિતિ વગર દુઃખની આત્યંતિક નિવૃત્તિ શક્ય નથી. બીજો દેખાય છે અને બીજો મનાય છે, પણ વેદાંતની પ્રક્રિયાના અંતે તપાસ કરશો તો મનાયેલો બીજો ખોવાઈ જશે અને શેષ એક રહેશે, એકમાં અદ્વિતીય બ્રહ્મ. તો વેદાંતની ઘોષણા, અદ્વૈતવાદ વેદાંતમાં નથી, અદ્વૈત એ બ્રહ્મનું, પરમાત્માનું એટલે કે તમારું બીજું જ નામ છે અદ્વૈત. જુઓ ને, આ દેખાય છે કેટલું બધું એ, પણ એના મૂળમાં કોઈ એવું સ્તર છે જેટલે જતાં આપણે બધા એક છીએ. કીડી, મોર, પતંગ, અંડજ, સ્વેદજ, ઉદ્ભિદ, જરાયુ, જેટલું પણ યત્કિંચિત જગત દેખાય છે
એના મૂળમાં એક એકતાનું સ્તર છે અને કેટલે જતા બધા એક છે, જેમ પાણીમાં અનેક તરંગો દેખાતી હોય છે અને તરંગોમાં નાનાપણું હોય, મોટાપણું હોય, લઘુપણું હોય, ગુરુપણું હોય, બધું એ તરંગોમાં ઉપર અનેકતા દેખાતી હોય, પણ એના મૂળમાં આવીને જોશો તો બધામાં એક જ પાણી ઠસોઠસ અને પાણીની અભિવ્યક્તિમાં તરંગો દેખાઈ રહ્યા હતા. તત્વ તો હતો એક, અદ્વૈત પાણી સિવાય સમુદ્રમાં કશાયની રમત નથી. એમાં જેટલું પણ દેખાઈ રહ્યું છે એક અદ્વૈત બ્રહ્મ સિવાય બીજા કશાયની રમત નથી, અને તે અદ્વૈત બ્રહ્મ હું છું આવી દ્રઢ પ્રતિજ્ઞાપૂર્વક સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી મનોદ્વંદ્વમાં કલ્પેલી વૃત્તિથી મુક્તિ મળે એવી નથી. તો કે બંધન શું છે? મન કલ્પનામાં આ બધા બંધન અનુભવાય છે, સુખના, દુઃખના, માનના, અપમાનના, હરખના, શોકના, જન્મના, મરણના, આવા ગમનના, આ બધા માનસિક જેટલા દ્વંદ્વો છે કલ્પનાની સૃષ્ટિમાં ખડા થયેલા, એ બધા જ્યાં સુધી એ અદ્વૈત તત્વનો દ્રઢ બોધ થતો નથી એમ પ્રસ્તુત શ્લોકમાં કહે છે. તો કે ક્યાં સુધી આપણને બધાને એક અદ્વૈત બ્રહ્મ છે તેવો નિશ્ચય થયો છે? આ છઠ્ઠા પ્રકરણ સુધી થઈ જાય. હા, તો એ હવે બાકીના પ્રકરણ શા માટે હશે? કારણ કે પૂર્વની વાસનાના સંસ્કારને લઈને દ્વૈતપણું તો પાછું ફૂરી આવે છે, જગતનું સત્યપણું તો પાછું ફૂરી આવે છે, દ્રઢ સંસ્કારને લઈને જેમ છે એમ પાછું જગત દેખાય છે. વિચાર કાળે આવીને જુઓ, શ્રવણ મનનના આધારે જુઓ તો પાકી ખબર છે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. જાગીને જોઉં તો જગત દિશે નહીં, આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક પરમાત્મા સિવાય અહીં બીજું કાંઈ નથી, આવું શ્રવણ મનનના અંતે નિશ્ચય થયેલો શિષ્ય પૂછે છે કે તોય મને આ દ્વૈત કેમ પૂરે છે? આપણને બધાને થાય છે આ, કે અને એકલાનો પ્રશ્ન નથી, આ તો રમેશભાઈનો પ્રશ્ન છે, આ દાદાનો છે, આ ઝાલાભાઈનો છે, અને બાનો છે હજુ આ પ્રશ્ન કે આ દ્વૈત કેમ પાછું પૂરે છે. પૂર્વની વાસના અને જગતની સત્યતાપણાના સંસ્કારને લઈને પાછું જેમ છે એમ પૂરે છે. તો અહીંયા શિષ્ય એમ પૂછે છે કે બે બાજુ હવે દુવિધા થાય છે, એક તો ગુરુનું જ્ઞાન છે કે જેમાં એક અપરોક્ષ બ્રહ્મ સિવાય અહીં બીજું કાંઈ નથી આવું પાકું, અને એક પૂર્વના સંસ્કારને લઈને જે વિપર્યય દોષ ફૂરે છે. વિપર્યય, હા, અજ્ઞાન નષ્ટ થયું અને સંશય પણ નષ્ટ થયો હોય, છઠ્ઠા પ્રકરણ સુધી આ બે નષ્ટ થઈ જાય, અજ્ઞાન નષ્ટ થઈ જાય, હા, અને સંશય પણ નષ્ટ થઈ જાય છે, પણ તો વિપર્યય નામનો દોષ છે. એ વિપર્યય એટલે વિપરીત ભાવના પાછી પૂરવી, જેમ દોરડું પડ્યું છે અંધારામાં અને દોરડાની જગ્યાએ અનુમાન થાય છે, શું હશે? આ અજ્ઞાન છે. હા, સાપ હશે? જોજો, આ વિપરીત ભાવના છે. મૂળ વસ્તુનું અજ્ઞાન છે, દોરડું હશે તો સાપ તો અહીં ક્યાંથી હોય? પાણીની ટોટી હશે, પાણીનો ઢેલો હશે. હા, પણ સાપ તો અહીંયા ના હોય, પાણીની ટોટી કદાચ હોય તો આ સંશય છે. હા, પણ બત્તી કરીને જોઈ લીધું, અરે અરે આ તો ખાલી દોરડું છે, બીજું કાંઈ નથી, આવું પાક્કું દેખાઈ ગયું છે બા. અને તોય બીજે દાડ નીકળશો એટલે પાછું અંધારાને લઈને, અંધારું છે બીજું કોઈ કારણ નથી, અને અંધારાને લઈને એ દોરડું સાપ જેવું દેખાય છે બા, બીજું કાંઈ નહીં, એમ બ્રહ્મ અસ્તિત્વના ચમત્કૃતિથી, બ્રહ્મ અસ્તિત્વની માયાને લઈને એ બ્રહ્મમાં આ દેહ, ઇન્દ્રિયો, એનો વ્યવહાર અને આ જગત દેખાઈ રહ્યું છે. જેમ રજ્જુ સર્પવત કલ્પિતમ, રજ્જો હે વિભ્રમા, રામચરિત માનસના શરૂઆતમાં પણ તુલસીદાસજી લખી દીધું કે જેમ રજ્જુમાં સાપનો ભ્રમ થઈ રહ્યો છે, તેમ એ શુદ્ધ બ્રહ્મ રામમાં જ આ જગતનો ભ્રમ થઈ રહ્યો છે, ભ્રમણા થઈ રહી છે. તો એક વખત નિશ્ચય થઈ ગયો કે આ દોરડું છે, પણ તોય બીજા દિવસે ટોટી દેખાય છે, એક વખત નિશ્ચય થઈ ગયો. હમણાં આ તો કેટલામો સત્સંગ હશે વેદાંતનો, અને દરેક વખતે નિશ્ચય થઈ જાય છે, પણ તોય વ્યવહાર કાળે તો જગત પાછું નક્કર ભાસે છે, તો શું કરવું એમ પૂછે શિષ્ય. આંખો મીચીને ધ્યાન કરવું,
તો કે જપ કરવી, માળા કરવી, શું કરવું, ઉપવાસ કરવો, તીરથ કરવો, ના ના, પંચદશીકાર કહે છે તારે સજાતીય વિચાર કરે જવો, અને નિધિધ્યાસન કહે છે વિચારથી કાપવું દૈતને. દ્વૈત તો દેખાશે, બે પણ તો દેખાશે, પણ કોનો બ્રહ્મ વિચાર પાકો છે એ દ્વૈતની સૃષ્ટિને કાપી નાખે છે, કાપી નાખે છે અનુવૃત્તિ વડે. જો એક વૃત્તિ હોય અજ્ઞાનવાળી, અને અજ્ઞાન તો નષ્ટ થયું, અને પછી જગત જેમનું તેમ દેખાવા લાગ્યું પાછું, પણ જ્ઞાનકાળે જે વૃત્તિ હતી એની અનુવૃત્તિ બનાવે છે દ્વૈતને કાપવા માટે. દ્વૈત દેખાશે પણ તોય વારંવાર વિચાર કરે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. રામાયણકાર શું કહે છે, જૂઠે હું સત્ય જાહી બિનુ જાને. શિવજી કહે છે, જીમી ભુજંગ બિનુ રજુ પહિચાને, જૂઠે હું સત્ય જાહી બિનુ જાને. હે પાર્વતી, જે તત્વને જાણ્યા વગર, જેમ દોરડાને જાણ્યા વગર જેમાં સાપ સાચો દેખાય છે, એમ એ શુદ્ધ પોતાના આત્મ સ્વરૂપ બ્રહ્મ અસ્તિત્વને સત્ય સ્વરૂપે નહીં જાણવાથી એમાં કલ્પિતા જગત સત્ય દેખાઈ રહ્યું છે. તો એ તત્વને જાણી ગયા, જાણતા તો કેટલી વાર લાગે. હે રામજી, ફૂલ ઓર ટહેની તોડને મેં પરિશ્રમ હૈ, ઉસ બ્રહ્મ અપને આપ કો જાનને મેં ક્યાં પરિશ્રમ. તો જાણી તો જવાય છે, પણ તે છતાંય વિપર્ય દોષ થાય છે તો કે શું કરવું, તો કે વારંવાર સજાતીય વિચાર કરીને બ્રહ્મ સત્યમ જગન મિથ્યાની તેલ ધારા વ્રત વૃત્તિ બનાવી. આ જ્ઞાનીનું ધ્યાન છે, નિધિધ્યાસન છે. નિધિધ્યાસન એક ક્ષણ પણ, વૃત્તિ તો પાછી જેમ સંસ્કાર વધે જ પૂરવાની, બીજું છે અને જગત સત્ય છે. કેના કારણે દેખાય છે, જાસુ સત્યતા તે જડ માયા, જાસુ સત્યતા તે જડ માયા, ભાસ સત્ય ઇવ મોહ સહાયા. સત્યતા માયાની નથી, પણ જેની સત્યતાને લઈને આ સત્ય દેખાય છે. સત્યતા દેહની નથી, પણ કોઈ એવું તત્વ છે જેની સત્યતાને લઈને આની સત્યતા નક્કરપણું દેખાય છે. દેખાતા દ્રશ્યની સત્યતા નથી, પણ કોક એવું તત્વ છે જે તત્વને તમે બ્રહ્મ કહીને આરાધી રહ્યા છો, અને એની સત્યતાથી આ પોલું અને સ્વપ્નવત હોવાથી પણ નક્કર દેખાય છે. અને તે માયાનું આ પંચદશીમાં ઘણા ઘણા પ્રકારે વર્ણન થયું. એવી માયાની બે શક્તિ છે, એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ જે એ બ્રહ્મ સ્વરૂપના અસ્તિત્વને ઢાંકી રાખે છે, આ આવરણ છે. જેમ જુઓ અહીંયા, એ આત્મ ચૈતન્ય સિવાય કશાનું અસ્તિત્વ નથી, પણ દેહનું અસ્તિત્વ લાગે છે. કશાક વડે ડંકાયેલું છે, કશાક વડે ડંકાયેલું. એક શુદ્ધ બ્રહ્મ સિવાય જાગીને જુઓ તો જગત દિશે નહીં, પણ ઊંઘમાં અટપટા ભોગ ભાસે આવરણ શક્તિ, જેના વડે એ શુદ્ધ બ્રહ્મ ડંકાયું નથી, પણ ડંકાયેલું લાગે છે, ડંકાયેલું લાગે છે, એ એની આવરણ શક્તિ. અને બીજી એની વિક્ષેપ શક્તિ છે. જેમ એ દોરડાનું ઉદાહરણ જ આપણને કામ આવે એવું છે, દોરડું પડ્યું છે, જુઓ દોરડામાં તો કશું નથી, દોરડું જ છે. એમ બ્રહ્મમાં તો એ શુદ્ધ બ્રહ્મમાં બીજું કાંઈ નથી, એક અનંત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એના સિવાય બીજું કાંઈ નથી, જેમ દોરડામાં બીજું કાંઈ નથી. પણ અંધારું કારણ બન્યું છે, દોરડું ન ઓળખાવા પાછળ આવરણ શક્તિ. માયાની એક આવરણ શક્તિ છે બ્રહ્મના આશ્રિત રહેલી, બ્રહ્મના ઓળખાવા પાછળ એ જ કારણ બની છે આવરણ શક્તિ. અને બીજી છે વિક્ષેપ શક્તિ. અંધારું છે એટલે હવે અનુમાન થાય છે કે સાપ હશે, આ વિક્ષેપ શક્તિ છે. ટોટી હશે, પાણીનો ઢેલો હશે, એમ માયાની વિક્ષેપ શક્તિને લીધે દેહાદી ભ્રમણાઓ ઇન્દ્રિયોની થઈ રહી છે. બા બે પણ દેખાઈ રહ્યું છે. શું થાય તો આ મટે, જો સપને હું શિર
काटे हूँ कोई, जागे बिना भ्रम दूर न होई, जो सपने सिर काटे हूँ कोई, जागे बिना भ्रम दूर न होई। ए तत्व विषय जागीजवामां आवे त्यां द्वैत अने बेपणू खरी पड़े छे, बा एनी सत्यता पोली अने शांत थई जाय छे। पंचदशीकार कहे छे, वारंवार द्वैत देखा छत्ता पण तमे ब्रह्म विद्यानो आधार लईने सजातीय विचार करीने निधिध्यासन द्वारा ए द्वैत वृत्तिने कापी नाखता ब्रह्मनो, हमणां ज बोल्या, दृढ़ अपरोक्ष साक्षात्कार न थाय त्यां सुधी आ विचारनी प्रक्रिया चालू राखजो, एम पंचदशीकार कहे छे। तो आपणे तो बधाए दुःख मटाडवुं छे, पण दुःखना बधा पोला उपायो कर्या छे। बंगलो बनी गयो, दुःख मटी गयो, बा मट्यो हशे तो शुं करो। तो कोईनो प्रमोशन थई गयुं छे, पेला भैया आ साहेब आए एमनुं प्रमोशन थई गयुं छे, तो दुःख मटी गयो हशे। जे नौकरी क्यां तमे क्यां करी रह्या छो, ए तमने 2 लाख रुपया पगार आपे छे, तो ए केटलुं कमातो हशे? हा, बहु वधारे कमातो हो तो ज तमने 2 लाख आपे। પણ જઈને તપાસ તો કરો, શું એના રાગ દ્વેષ મટ્યા છે? તું એની અશાંતિ મટી છે? શું એના દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ છે? ગમે તેટલા વ્યવહારિક ઉપાયો કરો તે છતાંય દુઃખની આત્યંતિક નિવૃત્તિ, દુઃખ ક્યાંથી છે તો જુઓ બા। તમે તે અખંડ ચિદાનંદ બ્રહ્મ હોવા છતાં પણ પોતાને જીવ માનો, દેહ માનો, ઇન્દ્રિયના વિષયોમાં પૂરિત થઈને આ જગતને સત્ય માનો અને એકમાં બેપણાની કલ્પના કરો, જેમ રાતે સપનું આવ્યું છે। રાતે સપનમાં શું થયું બા? એક અખંડમાં 2 દેખાવા લાગ્યા, એક તો તમે જોનારા અને એક દેખાય છે, આ 2 દેખાવા લાગ્યા। તું નહીં આવું કશું ઊંઘી ગયા ત્યારે, અને જાગો તો આવું કશું નથી, ના જોનારો છે ના જોવાનો વિષય છે, માત્ર ને માત્ર નિદ્રા દોષને લઈને આ 2 ખડા ત્યાં છે, આ તમારી કલ્પનામાં। તો સપનું, સપનમાં કોઈ એવો નક્કર પદાર્થ નથી જે નક્કર પદાર્થ તમારા માટે દુઃખ અને સુખનું કારણ બની શકે, બની જ ના શકે। માત્ર સુખ અને દુઃખની જે ભ્રાંતિ છે, જે પણ કાંઈ દ્વંદ્વ ભાવના થઈ છે, ભ્રાંતિ થઈ છે, તે સ્વપ્નમાં, ચાલુ સ્વપ્નમાં ખબર નથી કે એક જ તત્વ હુંનો હું જ આ દ્રષ્ટા અને દ્રશ્ય થઈને દેખાઉ છું બા। એવી ખબર પડી જાય તો સપનું રહે જ નહીં, હા, કે દ્રષ્ટા પણ હું છું અને દ્રશ્ય પણ હું છું, અને જાગ્યા પછી એના પરે પણ કોઈ તત્વ હોય તો હું જ છું, જેમાં દ્રશ્ય અને દ્રશ્યની ભ્રાંતિ થતી હતી, એમ તત્વજ્ઞાન ના થાય ત્યાં સુધી આ દ્રષ્ટાને દ્રશ્ય દેખાય છે, અને એ પણ સાચું સાચું દેખાય છે। આવા તો કેટલા મહેલ અને બંગલા સ્વપ્નમાં હું ઊભા કરી દઉં છું, ભાઈ તમે કરતા હશો કે નહીં કરતા? રાજાની બહુ મોટા મોટા સિંહાસનો તમે સપનમાં ઊભા કરી દેતા હશો, પણ સપને ઉન રૂપ ભિખારી જીમી રંક નાકપતિ હોઈ, જાગે ન લાભન હાનિ કજો તેમ પ્રપંચ જી અસોઈ। તો ક્યાંથી સુખ દુઃખની આખી શૃંખલા ક્યાંથી શરૂ થઈ છે બા? શું કહે છે વેદાંત? હે દુઃખ સારા દ્વૈત મે કોઈ નહીં ઉસકી દવા, હે દુઃખ સારા દ્વૈત મે કોઈ નહીં ઉસકી દવા, એ દ્રશ્ય સારા હે મૃષા ફિર દ્વૈત કેસા વાહવા, હે દ્રશ્ય સારા હે મૃષા ફિર દ્વૈત કેસા વાહવા। એક અદ્વૈત બ્રહ્મ સિવાય આ ઉપર ઉપર દેખાતા ભેદ અને ભ્રાંતિ જેની તૂટી જાય એના સિવાય બા આ દુઃખ મટે એવું નથી જે જીવદશામાં ઊભું થયું। સ્વપ્નમાં ઊભું થયેલું દુઃખ, સ્વપ્નમાં વાસ્તવિક રીતે નહીં હોવા છતાં ઊભું થયેલું દુઃખ કઈ બાબતથી મટે? સ્વપ્નમાં ઝૂંપડું મારે છે,
સુપડામાં છું અત્યારે સ્વપ્નમાં, અને મામા મારા મિત્ર છે સ્વપ્નમાં, અને મને મોટો બંગલો આપી દે તો સુખ તો થાય જ ને, દુઃખ તો મટ્યું જ છે ને, પણ તોય તે આત્યંતિક ઉપાય નથી. બંગલામાં ગયા પછી પણ કલર કરાવવાના પૈસા જોઈશે મારા માટે, એ કલર કરાવવાના એ મને આપી ગયા તોય દુઃખ મટશે? પાછા પડી જાઓ તોય દુઃખ નહીં મટે, કારણ કે મામાએ મને મકાન બનાવી આપ્યું અને મને રાગ થશે એમના જોડે. હા, મને રાગ થશે, અને પાડોશી કોઈ ખરાબ આવશે એના જોડે પાછો દ્વેષ થશે બા થશે. તો કે કોણ આમાંથી મુક્ત થઈ શકે? મન ધર્મથી કોણ મુક્ત થાય જેની અજ્ઞાનની ગ્રાંથિ તૂટી જાય છે? અજ્ઞાનની ગ્રાંથિ. હા, તો શું કહે છે કબીર સાહેબ? તન દરિયા સો દુખિયા પાયા, કાહુ ન દેખા સુખિયા, ઉદય અસ્ત કી બાત કરત હું સબ તાકર કરહી વિવેકા. તન દરિયા સો દુખિયા પાયા, કાહુ ન દેખા સુખિયા. બા સુખદેવજી, દુઃખ કે કારણ ગર્ભ હિ માયા ત્યાગી. કબીર સાહેબ કહે છે ગર્ભમાં જ માયાને છોડી દીધી છે, શરીરમાં આવ્યો અને કોઈને મેં સુખી જોયો નહીં એમ કહે છે કબીર સાહેબ. અને ઉદય અને અસ્ત સુધી તપાસ કરીને જોઈ લીધી, કોઈ મને એમ કે સુખીઓ મળ્યો નહીં. કોઈ કહેતા કોઈ નહીં કે ના, જોગી દુખિયા જંગમ દુખિયા, તપસી કો દુઃખ દૂના. જોગી દુખિયા, તમે એવા જોગ કર્યા હોય તો એ કબીર ના પાડે છે કે દ્વૈત બુદ્ધિ ઊભી છે ત્યાં સુધી, દ્વૈત બુદ્ધિ છે જ્યાં સુધી દુઃખ પણ ઊભું છે, દુઃખ પણ ઊભું રહે. બા ફસાવા માટે સાત માળનો મહેલ ના જોઈએ, ફસાવા માટે તો માયા મહાઠગની હમ જાની, માયા મહાઠગની હમ જાની. કેટલે સુધી માયા છે બા? હવે કમંડળ પકડો ત્યાં સુધી માયા છે. હરજી માયા વાસના થઈ, ફરી વરી નવ ખંડ, કઈ ને જલાયા તુંબડા અને કઈ ને જલાયા દંડ. શું વ્યાખ્યા આદિગુરુ શંકરને કોઈએ પૂછ્યું કે માયાની શું વ્યાખ્યા છે, અને આદિગુરુ શંકરે જ્યારે કહે છે માયા માત્રમ ઇદમ દ્વૈતમ, જ્યાં સુધી બે દેખાય છે ત્યાં સુધી માયાનો વિસ્તાર છે, બે દેખાય છે. તો જોગી દુખિયા જંગમ દુખિયા, આ જોગી કરો તો દ્વૈત બુદ્ધિ છે ને, ત્યાં સુધી કમંડળ પહેરવાથી પણ શું છે બાવાજી, ખડ્યો જાઓ, અને માથું મુંડાવાથી પણ શું છે, અને આ ભગવા પહેરવાથી પણ શું છે, 40 રૂપિયા મીટર છે. કેટલા? જોગી દુખિયા જંગમ દુખિયા, તપસી કો દુખ દૂના, કાહુ ન દેખા સુખિયા, મેં તો તન દરિયા સોઈ દુખિયા. જોગીને દુઃખ બે દેખાય છે ને, બે દેખાય છે ત્યાં સુધી. બા જોગીનો વેશ કરવાથી પણ શું છે, જોગ કરી લેવાથી પણ શું છે, સમાધિ કરી લેવાથી પણ શું છે, સમાધિ કરી લો, લ્યો તો સુખ તો થવાનું જ છે ને, સમાધિમાં સુખ થાય, ઊંઘો એટલે નહીં થતું. પણ જાગશો ને વખત પાછું જગત એમનું એમ દ્વૈત બુદ્ધિમાં ભાસે છે. હા, હતું એમનું એમ ભાસે છે, રાગ દ્વેષ વાળું જેમના તેમ નક્કર ભાસે છે, નક્કર આનું પોલા પણ ભાસતું નથી. જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનાત મુક્તિ, જ્ઞાનાત તત કેવલમ, કેવળ જ્યાં સુધી જ્ઞાન દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી જોગી થયા તો સમાધિ લાગી જાય. શું વાત કરો છો, સમાધિનું સુખ તો આ બધા વિષયોના સુખ કરતા એટલું આત્યંતિક સુખ છે, પણ તે છતાંય જાગશો એટલે જગત જેમનું તેમ ભાસે છે, જેમનું તેમ બે પણામાં ભાસે છે, બે પણામાં ભાસે છે. બા તો જોગી દુખિયા જંગમ દુખિયા, જંગમ એટલે ફરતા, આખા જગતમાં ફરતા, 3 દિવસથી વધારે એક જગ્યાએ ના રહેતા. હા, અને ગાય દોવાનો સમય થાય ત્યાં સુધી જ માત્ર ગ્રસ્તના ઘર આગળ ઉભા રહેતા, કોપી ઇન વંત. અને તો પણ કબીર સાહેબ કહે છે જોગી દુખિયા જંગમ દુખિયા, એવા ફરતા. બા તપસી કો દુખ દૂના, કાહુ ન દેખા સુખિયા, મેં તો તન દરિયા સોઈ દુખિયા. કારણ શું હશે કબીરને કોઈએ પૂછ્યું? આશા તૃષણા
सब घट व्यापी आशा तृष्णा सब घट व्यापी कोई महल नहीं सुना काहू न देखा सुखिया आशा तृष्णा सब घट व्यापी कोई महल नहीं सुना आशा तूटे बा नाना बाळको जोजो आपणे शोकेश मूक्यो एमां कैरियो होय बधी માટીની કેરીઓ કલર કરી અને આપણા ઘેર રમવા આવ્યો હતો એને આશા છે કે હમણાં નીચે ઉતારશે ગોળીને ખાઈશું અને તમે આગા થઈ જાઓ તો ગોળીને ખાવા કોશિશ કરે છે બા જ્યાં સુધી સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી આશા તૃષ્ણા તો લાગેલી રહેવાની છે સત્ય બુદ્ધિ છે કે આ કંઈક છે હા અત્યારે ગમે એવી શોકેશની કેરીઓ પડી હોય તમારી નજરે જાય નહીં બા તમે જાણી ગયા છો એમ શું આને જાણી ગયા છો નથી જાણ્યા ત્યાં સુધી તો જોગી દુખિયા જંગમ દુખિયા અને તપસી કો દુખ દૂના તપસીને તો બે ગણું દુઃખ બા બપોરે 12 વાગે ખાવાનું પહેલા તો બીકોય કેમનું થાય એને થાય ના પાડે કબીર શું કરો કહેત કબીર સાહેબ સુનો ભાઈ સાદો કહેત કબીર સાહેબ સુનો ભાઈ સાદો સુખી જો સાધુ મન જીતા તન દરિયા સોઈ દુખિયા કોણ સુખી કેનું મન ધર્મ તૂટી ગયો છે અને મન ધર્મ બે દેખાડે છે બે દેખાડે છે એક જ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અવિગત અલખ અનાદિ અનુપા એક શુદ્ધ બ્રહ્મમાં એટલે મારામાં જ આ દ્રષ્ટા અને દ્રશ્યની સૃષ્ટિ દેખાડે છે કલ્પિત કલ્પિત जे ही जाने जग जाई हेराई जागे जथा सपन ब्रह्म जाई जे ही जाने जग जाई हेराई जागे जथा सपन ब्रह्म जाई जूठे हूँ सत्य जाही बिनु जाने जूठे हूँ सत्य जाही बिनु जाने जिमी भुजंग बिनु रजू पहिचाने आ ज्यां सुधी जाणवामां ना आवे बा पाक्कू बे पड़ो तो शुं मायानी व्याख्या छे बे देखाय छे બે દેખાય છે તો બે કઈ રીતે જાય સમાધિ લગાવવાથી જશે શું કરવાથી જશે કોઈ ક્રિયાથી જશે વારંવાર પંચદશીકાર કહે છે સજાતીય વિચાર કરો વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કશ્ચિત કોટિ કર્મ ભી ભગવાન આદિ ગુરુ શંકર કહે છે કે આ વસ્તુ સિદ્ધિ એ બ્રહ્મ સિદ્ધિ એ સ્વરૂપ સિદ્ધિ સ્વરૂપ સિદ્ધિમાં સ્વરૂપ સિદ્ધિ કેવળ વિચાર વડે છે વિચાર વડે છે ગગનના ગોખ પર ખેલી ખલકને ઠૂંકી દીધું મેં આવો અને સ્વરૂપની એ સમાધિમાં પરમપદની પરમપદને મેં જાણી ખલકને શંકર મહારાજ થૂંકી દીધું મેં આનું મિથ્યાપણું જાણો ને થૂંકી દાવતો બા થૂકો તો જ નહીં તો આ છૂટે એવી નથી આપણે ત્યાં આ આ આ વળગી છે ને જડો જથા કહે છે બા જડો જથા આમ દેશી ભાષામાં નહીં કહેતા આ બધી મૂકો ને જડો જથા આવે અને ચિમનભાઈ જડો જથા એટલે શું જુઓ જડો તમે જોઈ હોય તો બા અહીં નસમાં જતી રહે આટલી નીકળે નહીં તમે ગમે એટલા ઓપરેશન કરો ને મેન ધોરી નસમાં હોય
આખું શરીરનું લોહી પી ના જાય ત્યાં સુધી જડો બહાર ના નીકળે. આટલી રહી જાય ને તો પછી એમાંથી પોળી થાય, પેલી અમરવેલ જેવી હોય, એક કોષ પણ રહી જાય ને આમ પોળી થાય ને અશમાં. ઓપરેશનથી ના નીકળે, ચાકુથી ના નીકળે, કશાથી ના નીકળે, શું કરો તો નીકળે. ખાલી આટલી આમ થૂંક અડાડજો ને બાપ, આ થૂંકને એલર્જી છે જડાને, જડો જ. હા, અને આખી જડો જથા છે બા. આનું મિથ્યાત્વ નક્કી કરીને થૂંકી દો તો, થૂંકાઈ જાય તો ભાઈ ભલે રહી બધી આમની આમ, પણ પોલી દેખાશે. બ્રહ્મનિષ્ઠ વિદ્યાના પ્રભાવ વડે પોલી દેહ પોલો દેખાશે, એના વિષયો પોલા દેખાશે, થોડા દાડે વ્યવહારે પોલા દેખાશે, અને થોડા દાડે બાદ દેખાવાના બંધ થઈ જશે, બંધ થઈ જશે. અને એટલા માટે કે તો એક પ્રક્રિયા શું કરો કે વારંવાર વિચારની પ્રક્રિયા કરો. તમે વશિષ્ઠ રામાયણ પણ સાંભળો છો, વશિષ્ઠજી શું કહે છે રામજીને કે રામજી વારંવાર વિચાર કરો, દેખાય છે અને નહીં જુઓ, શેમાં દેખાય છે તત્વનો વિચાર કરો, શેમાં દેખાય છે, અને એ શેમાં દેખાય છે તત્વનો અપરોક્ષ સાક્ષાત્કાર થતા દ્વૈત બુદ્ધિ વિરમી જશે. તો દ્વૈત બુદ્ધિ જ દુઃખનું કારણ છે બા. સ્વપ્નમાં શું દ્રષ્ટા અને દ્રશ્ય બે ખડા થયા છે? એક જ ચૈતન્યમાં આ બંને ભાસે છે, એમ શુદ્ધ બ્રહ્મા પણ દ્રષ્ટા અને દ્રશ્ય ખડા થયા નથી, ખાલી ભાસે છે. હે દુઃખ સારા દ્વૈત મે, આ બે પણ જેનું ભાગે, કોઈ નહીં ઉસકી દવા. હે દ્રશ્ય સારા હે મૃષાફિર, દ્વૈત કે શાવાહવા. મે શુદ્ધ હું મે બુદ્ધ હું, યહ દ્રશ્ય હે મમ કલ્પના. મે કલ્પના સે બાહ્ય હું, આશ્ચર્ય હે આશ્ચર્ય હે. નહીં જ્ઞાન જ્ઞાતા જ્ઞેય મે સે, એક ભી હે વાસ્તવિક. મે એક કેવલ સત્ય હું, જ્ઞાનાદિતીનો કાલ્પની. અજ્ઞાન સે જીસ માહી ભાસે, જ્ઞાન જ્ઞાતા ગેય હે. સો મે નિરંજન દેવ હું, આશ્ચર્ય હે આશ્ચર્ય. તો ક્યાં દ્રષ્ટા ને દ્રશ્યનો વિભાગ શું છે ત્યારે? બ્રહ્માંડ રૂપિયા લહરિયા, ઉઠ ઉઠ વિલય હોઈ જાય. મુજ પૂર્ણ રૂપ ચિત્ત સિંધુ મે, આશ્ચર્ય હે આશ્ચર્ય હે. ઇતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંસ્મૃત્ય. આખી ગીતાના અંતે જે સંજયને આશ્ચર્ય થયું છે, આશ્ચર્યના રોમાંચનું નામ જ સાક્ષાત્કાર છે. એટલે જતા બુદ્ધિ શાંત થઈ જશે. બે છે જ નહીં, કોને સંગ્રહ અને કોને ત્યાગું. તુલસીદાસજી કહે છે સંગ્રહ ત્યાગ બિનું પહેચાને. પહેચાન છૂટી જશે તો સંગ્રહ અને ત્યાગ બે છૂટી જાય, બે છૂટી જાય છે. પ્રભાવ જ છૂટી જાય છે ચિત્તમાંથી, જન્મ છૂટી જાય છે, મરણે છૂટી જાય, ઇન્દ્રિયોનો વ્યવહાર છૂટી જાય, પૂલું બધું જાગી ગયા. અને જે જાગી જાય છે પૂલું, આપણા માટે નક્કર છે, નક્કર છે. તો નાનું છોકરું માટીની કેરીથી કેવું લલચાય છે, લલચાય છે ને લૂંટાય છે. માયા, માયા એટલે શું બા? એકમાં બે દેખાડે, માયા એટલે શું? મૂળ વસ્તુને ઢાંકે ને બીજાને ઊભું કરે, આને માયા કહે. જેમ જાદુગરનો જાદુ જોવા, કેલાલ દેખાવાનો બંધ થઈ જાય અને એના શબ્દોમાં જે બોલ્યો છે દેખાવા માંડે, કશું એ નથી, બસ એના શબ્દો અને શબ્દોમાં થયેલું સંમોહન તમને ઘટના થઈને દેખાવા માંડે, જાદુગર બંધ થઈ ગયો દેખાવાનો બા. એમ તે બ્રહ્મનો એટલે મારો, એ મારા જાદુનું નામ માયા છે. તો કે શું કરું, હું દેખાવાનો બંધ થઈ ગયો અને એનો જાદુ દેખાવા માંડ્યો છે. અને જાદુ તો છેતરી જાય,
જો જ કેલાલના જાદુગરના બા પાછળ ઊભો હોય ને એને બધું ખબર હોય, કશું નથી. હા, એનો જમૂરો હોય, હા એનો જમૂરાને બધી ખબર હોય કે આ આ કશું નથી પાછળ ઊભો છે ને. એમ જે જાદુગરના જાદુના પાછળ જઈને ઊભો રહેશે પોતાના બ્રહ્મ સ્વભાવમાં, એના જાદુ નહીં દેખાય. નકર તો દેહભાવમાં એ જો કેવો જાદુ દેખાય છે બા. અને આ જાદુ તો જો કેવા લલચાયા છીએ, ઠગની કહે છે કબીર સાહેબ આ માયાને. દોરાદાડે ઠગની થયા, માયા મહાઠગની હમ જાની, માયા મહાઠગની. કેટલા કેટલા લાગેલા છે ઓ કબીરને કોઈ કહેવા જાય. કેશવ કે કમલા હોઈ બેઠી, શિવ કે સદન ભવાની. કેશવ વિષ્ણુ, કેશવ કે કમલા હોઈ બેઠી, શિવ કે સદન ભવાની. આહા, માયા અને બ્રહ્મ બે છે જુઓ. બ્રહ્મ અધિષ્ઠાનને જોયા લેશો, માયા શાંત થઈ જાય છે. હા બા, અને જ્યાં સુધી એ દેખાશે પેલા નહીં દેખાય તો કે એનો વિસ્તાર એટલે બધે છે બ્રહ્મલોક સુધી, કે આ વિષ્ણુલોક સુધી. કેશવ કે કમલા હુઈ બેઠી, શિવ કે સદન ભવાની. આપણા સુધી છે. પંડા પંડા કે મૂર્તિ હુઈ બેઠી, પંડા કે મૂર્તિ હુઈ બેઠી. મંદિરમાં મૂર્તિના પૂજારી શું કરે બા? તમારા માટે તો ભગવાન છે, પણ કબીર સાહેબ કહે છે એના માટે માયા છે. આ બા કોણ કરે કહો મૂર્તિમાં? જુઓ આ તો કબીર છે બા. જ્યારે મહાપુરુષો આવા કારક આવે છે ત્યારે આપણું બધું જેટલું છે એને ભાંગવા માટે આવે છે. આપણા માટે તો ભગવાન છે મૂર્તિમાં, પણ પૂજારી માટે તો શું છે કહો? એની દ્રષ્ટિ મૂર્તિ ઉપર નથી બા, ભગવાન ઉપર એ નથી, એની દ્રષ્ટિ તો તમારા ઉપર છે. પંડા કે મૂર્તિ હુઈ બેઠી, પંડા કે મૂર્તિ હુઈ બેઠ. આજ માયા. તીરથ મે હુઈ પાની, માયા મહાઠગની હમ જાની. ગંગાના કિનારે જાઓ બા, તીરથ મે હો ગઈ પાની. જુઓ અત્યારે જાઓ તમે ચાણોદ કરનાળી જઈને, ત્રણ વાર નવડાવો ત્યાં જઈને કપડાં મૂકી આવો, તીરથ મેં હુઈ પાની. તમે જાણતા નહીં તમને કેમ નવડાવે. આ કચ્છી પટેલો મારે આયા નથી આજે, નકર બહુ કચ્છી પટેલો છે મંડળમાં. તો એક દાડો કઈ જગ્યા હતી, ચિત્રકૂટ. મામા અમે ચિત્રકૂટ કથામાં ગયા હતા, અને ભાઈ ચિત્રકૂટ રામકથા હતી, અને એમાં બધા કચ્છી ભાઈઓ મને મળવા આવ્યા. મને કે બાપજી અહીંથી પ્રયાગરાજ નજીક થાય છે, અમે જતા એમ. ચોક્કસ જવું જ જોઈએ, તમારે જતા હો, એક દિવસની કથા જશે, શું વાંધો છે. અને પ્રયાગ ગયા બધા, અને પ્રયાગ ગયા, નાવડીમાં બેઠા, બે દાડા ફરીને આવ્યા. અને બીજા દિવસે લંકા દહનની કથા હતી, અને આટલી સુંદરકાંડની કથાઓ તો બધા મૂળમાં, પણ આ કચ્છી પટેલો બધા આમ્યા. આમ એમનું ડોકું જ આ બહાર ઝીલી શકતું નહોતું, આ ધડ ઉપર રહે નહીં, લૂઝ પડી ગયેલા બધા. તમારા જ હગા હતા આયા છે આજ. તે એ મને એમ થયું, કારું શું થયું હશે. તે મેં એમને કથા પત્યા પછી મારા ઉતારે બોલાયા. મેં કીધું પરદેશમાં કંઈક તકલીફમાં હશે. મેં કીધું શું થયું છે ભાઈ, કંઈ તકલીફ છે? પ્રયાગ ગયા એમાં દર્શન ના થયા સારા? એ તો દર્શન જોવા માટે તો આંખ જોઈએ ને. ભરતજી ગયા જ્યારે પ્રયાગમાં, ત્યારે તો દેખત શ્યામલ ધવલ હિલોરે. હા, એ શ્યામલ અને ધવલ હિલોરે જોઈને તો ભગવાનની સમાધિમાં લાગી ગયા હતા. તો તમને આવું ના થયું કે બાપજી શું વાત કરીએ, કે શું થયું કે અમે નાવડી કરી? હા, અને નાવડી કરીને એમ કે એક પંડિતજી હતા, અમને વચ્ચોવચ્ચ લઈ ગયા કે અહીંયા ત્રિગમ ત્રિવેણી થાય છે. તો મેં તો કીધું આ તો બહુ સારું, આપણને ખ્યાલ ના હોય અને મૂળ જગ્યાએ લઈ ગયા તો સારું ખોટું કહેવાય કે બહુ સારું આ તો કહેવાય? પણ કે બાપજી આંભળો તો ખરા, વચ્ચે લઈ ગયા પછી અમને કીધું કે તમારા બધા પૂર્વજો અવગતી ગયા છે,
એમ કે પૂજા કરાવો. તો મેં કીધું સારું કહેવાય, ત્રિવેણીમાં પૂજા કરીએ આપણે. આ ઘટના પણ સારી કહેવાય કે સાંભળો તો ખરા, હજુ આગળ છે વાર્તા. તો અમે ઉતાવળા થઈને બધાએ જળ લઈ લીધા, સંકલ્પ આપી દીધા, પૂર્વજોને તારી દીધા, અને પછી પંડિતજીએ કીધું કાઢો 2000. કે અમારે આવું થયું છે બાપજી. પંડા કે મૂર્તિ હુઈ બેઠી, તીરથ મેં તું પાની, માયા મહા ઠગની હમ જા. મેં કીધું કાલથી તમે હશો, તમે પાક્કા કચ્છી પટેલો છો, સીધા હાથે કદી બ્રાહ્મણને જમાડો એવા નથી. સીધા હાથે અને 2000 આલ્યા છે તો બ્રાહ્મણના છોકરા લાડવાકા છે, તમે લેર કરો. આમ સીધા હતા અને જો આપી દીધા હોત ત્યાં બ્રાહ્મણો, તો તમારી જોડે આવું ના થાત. ભગવાન તો એનો ટેક્સ લઈ જ લે છે, યાદ રાખજો, 10મો ભાગ કાપી જ લે છે. જો બધાની ગાડીઓ જતી હોય, કોઈની ના રોકાય, આપણી જ રોકે, પીળો પટ્ટો નથી લાવો. આ તો 10મો ભાગ કાઢી જ લે છે સમષ્ટિ તો. હા, બધા જતા હોય ને કશું ના થાય, અને જે આપણે છેલ્લે નીકળ્યા હોય, કૂતરું એવું બચકું ભરે અહીંયા અમે, અને જેવા દવાખાને લઈ જાઓ ને 14 ઇન્જેક્શન મૂકવા પડે, લાવો 18000 એમ કહી દે. બા સીધા હાથે કરી દે ને તો હાથે સાથે થઈ જાય બા, નહીં તો 10મો ભાગ તો સમષ્ટિ કાપી લે છે. બધા જતા હોય કહીને લે, આ તો આમ થઈ ગયો, મોટો પાસ્ટરનો પાટો આવી ગયો, શું કરશો મેં, 24000 પડશે આર્યો પ્લાસ્ટિક. પણ મેં કીધું કચ્છી ભાઈઓને કીધું લેર કરો, તીરથમાં ભગવાને પાણી એટલા માટે જ મૂક્યું છે કે આવા ગુજરાતી કચ્છીઓ તાજા થઈ ગયેલા જ્યારે અહીંયા આવે ત્યારે આ પાણીમાં બોડીને એમના જોડે ટેક્સ લેવો. માયા મહા ઠગની હમજાની, માયા મહા ઠગની હમજાની. ગડબડ ના કરતા, કોણ હતું, બંધ કરો ફોન. કેશવ કે કમલા હુઈ બેઠી, જો જોગી કે જોગન હુઈ બેઠી. આહા, કાં તો ગ્રહસ્થી રહેજો અને કાં તો અમારા બાપજી જેવા જોગી. બા બેના વચગાળાના નહીં. જોગી કે જોગન હુઈ બેઠી, માર નથી કેવું પણ તમે સમજી લેજો, કબીર સાહેબ કે છે. જોગી કે જોગન હુઈ બેઠી, રાજા કે ઘર રાની. આની આ માયા. જોગી કે જોગન હુઈ બેઠી, રાજા કે ઘર રાની. અન કાહુ કે હીરા હોઈ બેઠી, કાહુ કે હીરા હોઈ બેઠી. કાહુ કે ફૂટી કાની માયા, કોઈની ફૂટેલી કાણી કાણો પૈસો બા, પણ એ પણ એને પકડી રાખનારો છે, એવું નહીં કે હીરો પકડી રાખશે. હા, કાહુ કે હીરા હોઈ બેઠી. આપણે બધા હીરામાં ફસાયા હોય બા, પણ ફસાવા માટે તો કાણો પૈસો બહુ છે, એમ કહે છે કબીર સાહેબ. કાહુ કે હી રાહુઈ બેઠી, કાહુ કે હી રાહુઈ બેઠી. કાહુ કે ફૂટી કાની માયા. અમારા શંકર મહારાજને બહુ ગમતું હતું આ ભજન બા. માયા મહા ઠગની હમજાન. અને જોજો બાપજીને જેને જોયેલા એને ખબર છે, મોટા ભાગે કબીર અને બીજા સંતોના ભજન વધારે ગાતા હતા. એમના ભજનો તો આપણે ગઈએ છીએ, પણ એ જ્યારે ગાવા બેસે ત્યારે તો પંચમ કાળીનો અવાજ હતો. આ વાયરા તો બધા આમ ઊભા રહી જાય. માયા મહા ઠગની હમજાન. તો કાહુ કે હીરા હોઈ બેઠી, હીરા તો ફસાઈ રાખે, ફૂટી કાણીએ ફસાઈ રાખે બા તમને, એમ કહે છે ફસાઈ રાખે. આપણી દ્રષ્ટિ જડત્વને પ્રાપ્ત થઈ ગઈ છે. પેલો નહીં, એક બહુ મોટો વકીલ બા, અને વકીલ હતો
અને સવાર સવારમાં એનો છોકરાનો છોકરો આવડો પહેલાં ધોરણમાં હશે અને હાથમાં $300 લઈને ઊભો છે દાદા. અને દાદાએ કીધું કે પૈસા મને આપે છે શેના માટે આપે છે દાદા લો. એટલે છોકરાની સામે જોયું દાદાએ, શું કામ છે, પૈસા શેના માટે આપે છે? જોયું તો $300 હતા. બા દાદા, મારે તમારી જોડે 10 મિનિટ વાત કરવી છે, છોકરો કહે છે ઉતારી. તો લો આ $300 તમારી ફી, એમ કહે છે. ત્યારે તો 80 વર્ષના દાદાને ખબર પડી બા ફીથી જ બધા જોડે વાત કરતા હોય, એટલે ઘરના જોડે વાત કરવાનો ટાઈમ જ ના હોય, ફીથી જ વાત કરતા હોય ને. નાના છોકરા જોડે બેસવાનો ટાઈમ નહીં, બાળકો જોડે બેસવાનો ટાઈમ નહીં, ઘરમાં જોડે વાત કરવાનો ટાઈમ નહીં, તે એક વખત પંચદશી આવતી હોય આવવાનો ટાઈમ નહીં. હા, સીધી ગુરુ પૂનમથી ગુરુ પૂનમ રાખી હોય, 12 મહિને એક વાર આવવાનું ખાલી, બસ એ આવવાનો ટાઈમ જ નહીં. શું કારણ હશે? માયા મહાટગની હમજા. છોકરાનો છોકરો ફી આલીને વાત કરવા માંગશે, એ દાડે ખબર પડશે કે આ કોના પાછળ પડ્યા છીએ આપણે. માયા મહાઠગની હમજાની. કબીર સાહેબ કોઈને છોડ્યા નથી. ભક્તો કે ભક્તિ ન હોઈ બેઠી, બ્રહ્મા કે બ્રહ્માની. ભક્તો કે ભક્તિ ન હોઈ બેઠી, બ્રહ્મા કે બ્રહ્માની. કહેત કબીરા સુનો ભાઈ સાદો, કહેત કબીરા સુનો ભાઈ સાદો, યહ સબ અકથ કહાની, માયા મહાઠગની હમ જાની. તો કે શું કરીએ, ગાલિબનો શેર છે, બાજાર સે નિકલા હું પણ ખરીદાર નહીં હું. નીકળવું તો અહીંથી જ પડશે બા, પણ બ્રહ્મ વિદ્યાના પ્રભાવથી આને પોલું જાણી લો, નકર કેટલી વાર લૂંટાઈ ગયા છીએ. આજનો નવો નથી નંદુબા તમારો. આ એક દીકરાને જોઈ રહ્યા હોય તો 10 દીકરાને રોતા મૂકીને આવ્યા છો, અને આ બંગલા એ નવા નથી તમારા માટે. બબીબા, આવા તો કેટલા બંગલા મૂકીને પાછો બીજા ખોરિયામાં. આ કશીએ આ શરીરને જાયદાદ એ તમારા માટે નવી નથી. માયા મહાઠગની એ બ્રહ્મની માયા છે બા, બ્રહ્મની માયા મારી જ છે. હા, રમૈયા કી દુલહન લૂટા બજાર. રમૈયા એટલે બ્રહ્મા. રમૈયા કી દુલહન લૂટા બજાર, કે કેટલા કેટલા લૂટ્યા. સુરપુર લૂંટા, નાગપુર લૂંટા, સુરપુર લૂંટા, નાગપુર લૂંટા, તીન લોક હાહકાર. રમૈયા કી દુલહન લૂંટા બજાર, કેટલા લૂંટ્યા છે. બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે, બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે. ભૂલી ગયા બ્રહ્માજી કે આ મારી જ પુત્રી સરસ્વતી છે, ભૂલી ગયા છે. બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે, બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે, નારદ પરી પછાર. અને નારદજીના તો પાછળ જ પડી કબીર, હાથ જોવા પેલી શીલ નિધિનો આમ જોવા ઉભા રહ્યા નારદજી બા. શીલ નિધિ ની કન્યાનો હાથ આમ જોઈ રહ્યા છે ભગવાન. અને ફર્યા, તમે કથા જાણો છો, તમે માનસના અભ્યાસુ છો બા, શું નારદજીની દશા કરી છે, કેવી દશા કરી છે. વાંદરાનું રૂપ આલ્યું ત્યાંથી ખબર પડી નથી. આ તો કથા તો આપણી જ છે, નારદજીની નથી, આપણી. આ વાંદરાનું રૂપ નથી આલ્યું આપણને.
આ જોતા નથી, એક ચાનો કપ આપણને નચાવે વાદરાજ કહેવાય કે બીજું કે ગાંઠિયાની એક ડિશ નચાઈ જાય છે, શું કરના આ વાંદરા કરીને મૂકી દીધા ભગવાને. બા નારાજીની દશા કેવી કરી, રૂપ લેવા ગયા છે, કેવું રૂપ આપ્યું ભગવાને. તો તો નારી બિબસ નર સકલ ગોસાઈ નાચહિ નટ માર કટકી નાઈ. આ નાચી શું કારણ છે બા? નારદ કે પાછળ પડી ગઈ છે એમ કહે છે. બ્રહ્મા રમૈયા કી દુલ્હન લૂટા બજાર, આખું એ બજાર લૂટેલું છે આ માયાએ. રમૈયા કી દુલ્હન લૂટા, સુરપુર એટલે દેવતાઓ, દેવતાઓ બધા લૂંટાઈ ગયેલા. નહી તો અહલ આ શું ઇન્દ્રને પડી હશે કહો તો ખરા? આ જુઓ તો ખરા, ઇન્દ્રને એવી શું પડી છે ગૌતમના ઘરમાં જવાની? હા, ઇન્દ્રને એવી શું પડી છે બા? અડધી રાતે સરસ્વતીને ઉઠાડે છે. ઊંચ નિવાસ નીચ કર તૂતી દેખ ન સકઈ પરાઈ વિભૂ. શું કારણ હારી જ રમૈયા? સુરપુર લૂંટા નાગપુર, નાગપુર એટલે નાગલોક છે કા, પાતાળથી લઈને બ્રહ્મલોક સુધીના બધા કબીર સાહેબ કહે છે રમૈયા કી દુલ્હન લૂટા બજાર. બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે નારદ કે પરી પિછાર. બ્રહ્મા લૂંટે મહાદેવ લૂંટે નારદ કે પરી પિછાર. શ્રીંગી કે ભંગી કરી ડારે, શ્રીંગી કે ભંગી કરી ડારે, પરાશર કા હુઆ બેહાલ, રમૈયા કી દુલ્હન લૂટા બજાર. રમૈયા કી દુલ્હની લૂટા બજાર. પેલી મહાભારતમાં કથા નથી કે બા, ભરદ્વાજ ઋષિના પુત્ર શ્રીંગી છે, માતાના કુખેથી નહીં જન્મ્યા, હરણીના કુખેથી હતા, એકલ શૃંગી, અને એમના માથા ઉપર એક શંગ હતું, અને માતાની કુખેથી નહીં જન્મ્યા હોવાથી દેહભાવમાં સ્ત્રી શું છે ખબર જ નથી એમને, સ્ત્રી નામની શું વસ્તુ છે આ ખબર જ નહીં. અને એટલા બ્રહ્મનિષ્ઠ કક્ષામાં 16 વર્ષની ઉંમરે આવી ગયા હતા, જીતેન્દ્રિય એકદમ એકદમ પોતાના સ્વરૂપમાં મસ્ત રહેવાવાળા, સમાધિમાં રહેવાવાળા, અને સ્ત્રી શું કહેવાય એ જ ખબર નથી. અને તમે કથા જાણો મહાભારતમાં વિસ્તારથી કીધી. ચંદુભાઈ સાંભળજો, અંગદેશના રાજા અને એના નગરમાં વરસાદ આવેલો નહીં, વરસાદ નહીં, પુત્ર નહીં, કે તમને પુત્ર થાય તો આ વરસાદ આવે, આવી કથા છે. તો કે પુત્ર કઈ રીતે થશે? બધા વૈધો આવ્યા કે પુત્ર ના થાય, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડે. તો કે કોને બોલાવો? તો કીધું કે અત્યારે શ્રીંગી નામના એક ઋષિ છે તપસ્વી, એ આવે. આ શ્રીંગી દશરથના, દશરથ રાજાના ત્યાં પણ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાયો હતો, અને અહીંયા પણ આ જ કરાવનારા. તો કે છે એ શૃંગીને બોલાવો, પુત્ર કુમાર કામેષ્ટિની વિધિ જાણે છે શ્રીંગીરીશ, અને બોલાવો. તો પણ કોઈએ કીધું, રાજાએ કીધું બોલાવો, તમે અંગદેશના રાજા હતા, બોલાવી લાવો એમ. કે જે ધન દાન એમને બીજા 2-5 ગામ જોઈતા હોય તો ગામ આપી, પણ કે ના, તો એવા એવા નથી ગોર કે તમે કંઈક મૂકી દો ને આવી જશે. દિવસમાં એક વખત ગુફામાંથી બહાર નીકળે છે બા, અને લીમડો, ગુફાના બહાર લીમડો હતો, એના ઉપર જીભ ફેરવે છે ખાલી. બસ આજ બપોર તે કાલ બપોર, આવા મુનિને નિરપેક્ષ, મુનિ શાંતમ નૈર્વૈરમ સમદર્શિન અનુવ્રજામ્યહમ, શ્રીમદ ભાગવતમાં જે 5 લક્ષણો આપ્યા છે એમાં પહેલું લક્ષણ આ રહ્યું, નિરપેક્ષ. કોઈ અપેક્ષા ના હોય, એ તો રાજાનો રાજા હોય, અપેક્ષા જ આપણને વાંકા પાડી રાખે નંદુબા. તો નિરપેક્ષમ આવા મુનિ હતા, કેવી રીતે લાવવા?
મોજ હોય તો આવે, બાદશાહના બાદશાહ હોય. શું કરવું? તો કોઈ કાળે આવવાની વાત નહીં, કોઈની આમે જોતા નહીં. જેમ આટલી જ નજર રાખે, આટલી નાસાગરે. આપણા ડોંગરે મહારાજ ના કહેતા કે બસ એ કક્ષા આવી જાય પછી નાસાગરેથી આગળ દ્રષ્ટિ ના રાખવી, આવું કહેતા. એમણે એમના જીવનમાં સિદ્ધ કર્યું, આટલેથી આગળ જોતા જ નહીં. કથા મંડપમાંથી નીચે ઉતરે સીધા જેનો યજમાનનો ઉતારો હોય આટલે, કોઈની આમે જ ના જ. મહાપુરુષો આ દેશમાં થયા છે. હા, એક અવસ્થા આવી પછી આમ જ આટલી જ નજર જોવાની, બસ સીધા વ્યાસપૂર્વથી નીચે ઉતરે આટલું જ જોઈએ, આમ નહીં જોવાનું કદી બા. અને એમ કે આવા પુરુષો તો આ શ્રીંગી જેવા તો કઈ રીતે હાથમાં આવે? આમે જોવે તો કહેવાય કે રાજા બોલાવે છે. એમાં કહેવાય છે એક વેશ્યા હતી અને બીડું લીધું છે કે માં એ મહાત્માને હું લાવું. આખી સભા ચોંકી ગઈ કે તું કઈ રીતે લાવીશ શ્રૃંગી ઋષિને, જેના કપાળ ઉપર એક શ્રંગ ઉગેલું છે અને નાસાગ્રીથી આગળ દ્રષ્ટિ લઈ જતા નથી, અને જીભ ખાલી એક લીમડા ઉપર આમ કરીને આમ ફેરવે છે બા. અને એવા મુનિ નિરપેક્ષ કઈ રીતે ચાલી શકાય? હું લાવું. અને હે જન્મે જે રાજા સાંભળ, મહાભારતની કથા છે, વૈશંપાયન ઋષિ કહી રહ્યા છે. અને જન્મે જે રાજા અને વન પર્વમાં યુધિષ્ઠિરને લોમશ ઋષિ કહી રહ્યા છે, હે યુધિષ્ઠિર સાંભળ કે શું થયું મુનિવર, કે એ વેશ્યા આવી છે, બે ચાર દાડા તો મુનિની સ્થિતિ જોઈ છે, બીજે દાડે એને શું કર્યું? હે જન્મે જે રાજા, ઘેરથી ગોળનું પાણી લઈ આવી છે અને ગોળનું પાણી લીમડા ઉપર આમ રેડ્યું. મુનિ આયા જીભ ફેરવી, પણ જાણે કોઈ બોધ જ નથી કે આ કડવું હતું કે ગળ્યું. સિદ્ધાંત જતા રહે, એકવાર ફેરવી, રોજ ગોળનું પાણી ચાર દિવસ એને લગાવ્યું, કોઈ નોંધ લીધી નહીં. અને પાંચમા દિવસે હે જન્મે જે રાજા, એ લીમડાના ઝાડ પર એને ગોળ ના રેડ્યો અને મુનિ આયા જીભ ફેરવી, આમ મોઢું કર્યું, બીજી જગ્યાએ ફેરવી, અને વેશ્યાને ખબર પડી ગઈ, નિશાન લગ ગયા. હા, બહાર આવી વૃત્તિ. એક જગ્યાએ ફેરવતા હતા, બીજી જગ્યાએ ફેરવી, ગોળ નહોતો એટલે. હા, અને બીજી વાર ફેરવી. હવે શું કર્યું? એક દિવસ લગાવે ને એક દિવસ નહીં. જે દિવસે લગાવે એ વખતે ચાર વખત ફેરવવા માંડ્યા, અને જે દિવસે ગોળ ના લગાવે લીમડાને, એ દાડે એકવાર ફેરવીને 10 મિનિટ બહાર ઊભા રહેવા માંડ્યા આમ હાથ પકડીને. એટલે ખબર પડી ગઈ, બીજા દિવસે તો થાળી લઈને આવી છે, જળાએ થાળી મૂકી રાખેલી. મધુપર્ક, હે જન્મે, મહાભારતમાં શબ્દ છે મધુપર્ક, અનેક પ્રકારના રસ. હા, કેરીના હશે જ ને અંદર. હા, અનેક પ્રકારના રસ મધુપર્ક. અને કલાક કલાક બહાર બેસવા માંડ્યા. હા, પછી તો રાંધેલું ચાંદીની થાળીમાં, સોનાની વાટકીઓમાં જમવાનું, છ રસથી ભરપૂર ભોજન. અને આ ભોજન ચાર દિવસ ખવડાયું પછી આવવાનું બંધ કર્યું. આને અઠવાડિયું સલંગ ના આવી આ બાઈ, ગુફામાં રહેવાનું મુનિવર છોડી દીધું અને ઝાડ નીચે આમ બેહી રહેતા, બીજું કશું જાણતા જ નહોતા કે આ કઈ રીતે આવે છે. એમાં એક દિવસ લઈને આવી, લઈને આવી તો એની આમે જોતા નથી, એની આમે નહીં જોતા. હા, સીધું જમે, લઈને આવે, જમીન જતા રહે, બીજો નહીં, જમીન જતા રહે. 10 દિવસ આવું ચાલ્યું, બીજા 10 દાડા ના આવી. હા, પછી તો આવી એ વખતે એની સામે જોયું કે કેમ તમે આવો છો, નથી આવતા, તમે લાવો છો કે? હા મુનિવર, હું લાવું છું. પણ એમ કે આટલો મોટો ડુંગરો ચડીને મારે આવવાનું, અબળા છું, તમને બહુ ભાવતું હોય તો તમારી સાથે ગુફામાં રહું. હા, ગુફામાં રહું, ગુફામાં રહ્યા, વિવાહ કરી લીધો, પુત્રો થઈ ગયા. હા, શ્રીંગીને બા ને પુત્રો થઈ ગયા. અને સ્ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ ન જાનામી દેવતા કુતઃ મનુષ્યાઃ, હે જન્મે જે રાજા, નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ દુર્જના મનોરથા માનવાઃ, સ્ત્રિયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ ન જાનામી દેવતા કુતઃ મનુષ્યાઃ. રાજાનું ચિત્ત, કંજૂસનું ધન, દુર્જન માણસના મનોરથ, સ્ત્રીઓનું ચરિત્ર અને પુરુષોનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શક્યા નથી. શંકર નહીં, રામાયણમાં શબ્દ છે,
शंकर देखई धरी तब ध्याना सती जो कीन चरित सब जाना चरित सब जाना अने स्त्रिया चरित्रम पुरुषस्य भाग अने घर में पछाड़ा वासण धड़ाम करता हूँ रहेवान नहीं आ छोकरा बदा तमारा हूँ तमने बधु बनाई आपू तो के पण हूँ शू करूँ मुनिवरे कीधुं हूँ तो ध्यान में बेसू छू आनाथी वधारे कशु जाणतो नथी केम कशु जाणता नथी आ छोकराओ बधा भूखे मरशे हूँ तो आ उपड़ी तो के शू करूँ गमे राजा की नौकरी करो नौकरी आ पहली वक्त श्रृंगी रही छे आपड़ी नौकरी शब्द ज पहली वक्त सांभळ्यो मुनिवर राजा की नौकरी करो नौकरी तो मारा थी शू थाय तमे तेजस्वी ब्राह्मण छो जाओ अंगदेश ना राजा जोड़े याचक बनो मागो कहीं अने श्रृंगी मागवा आया छे बा श्रृंगी के ब्रुंगी करी डारे श्रृंगी ना संतानो छे आ बधा जे आपणे बधा बंगी कहीए छे ने बंगी ऋषि छे वाल्मीक ऋषि छे रुखी अपना घर आगे रुखी कहवाय जे श्रृंगी ऋषि थी अने आ बजार वेश्यास्त्री थी बाळको थया हता ए छे बधा श्रृंगी के बंगी करी डारे एरियज माया आ रही है बीजी नहीं पराशर के किए बेहाल रमैया की दुल्हन लूटा बजार पर कबीर साहेब ने कोई पूछू के बाबजी बधानु गाओ छो ने तमारू तो को बाबजी एमनु बोलया छे हम तो बच गए गुरुदेव दया कबीर हम तो बच गए गुरुदेव दया से शबद डोर गई उतरे पार हम तो बच गए गुरु कृपा से शबद डोर गई उतरे पार कहत कबीर साहेब सुनो भाई साधो कहत कबीर साहे सुनो भाई साधो इससे रहो होशियार रमैया की दुल्हन लूटा बजार सरस संदेश कबीर आप्यो कहत कबीर सुनो भाई साधो इससे रहो होशियार बस आपणे होशियार रहेवानुं आ दाखलाओ होशियार એટલે જાગતા ચાખવા મત જાને બાપુ ચાખવા પહેલામાં પહેલા નવ દરવાજામાં મેઇન દરવાજો મુખ્ય દરવાજો આ છે મુખ દરવાજો છે યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ ભગવાન આદિ ગુરુ શંકરાચાર્ય વિવેક ચુડામણીમાં કહે છે યોગનું પ્રથમ દ્વાર વાક નિરોધ યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ નિરીહ નિરાશા બ્રહ્મચર્યમ આવા પાંચ દ્વાર ગણાય છે એમાં વાક નિરોધ મેઇન દ્વાર કમ બોલના કમ ખાના જેટલાથી જીવન નિર્વાહ જીવવા માટે ખાવાનું છે ખાવા માટે નહીં જીવવાનું બા જીવવા માટે જીવવા માટે ખાવા અને એ ખબર ના પડે તો રમૈયા કી દુલ્હન લૂંટા બજાર ચક્કી ચાલુ અમારા સુરતમાં એવી આદત છે આ બધી ચક્કીઓ ચાલુ જ ઘંટીઓ તમે જુઓ આટલું કતી ખાય પણ ખાવ આટલું ઘડીક થાય વાટકીમ લઈને ગયા જન્મમાં બકરીઓ હતા ને કાં તો આવતા જન્મમાં બકરી થશો રમૈયા કી દુલ્હન લૂંટા બજાર એક દિવસ એવો રાખો ખાલી વર્ષનો વટલો દાડો જેમાં ખાવાનું બાકી તો યોગસ્ય પ્રથમ દ્વાર વાક નિરોધ જો આ મામા એઠું પાણી તર એઠું જ ના કરે મોઢું જ કરે નહીં તમે ગમે આલો ને કોનાનું આલો ને 11 કરે તો પાણી એના પાણી પીવે ખાલી 12 મામાની જોવા જેવી હોય પાછી 12 પારણા એક દિવસ કરાવે માર બોલાવી ના સર જે ભૂખ્યો રહે ને પચાવી શકે યાદ રાખજો ભૂખ્યો ના રે પચાવીએ નાખે હા પણ જુઓ કેટલા વર્ષ થયા છે
એવું શરીર સાધુનો સંગ કરવાનો આ ફાયદો નહીં આવે. પછી કે જીવને બ્રહ્મનો અનુભવ કેવી રીતે થાય? પણ રમૈયા કી દુલ્હન લૂંટા બજા, આ એરિયા રમૈયાની દુલ્હન છે જેને મોટા મોટાને લૂંટ્યા છે, મોટા મોટાને, મોટા મોટાને કોઈને છોડ્યા નથી બા. એ તો ભગવાનની માયા છે, એ બ્રહ્મની માયા છે, કોણ બચી શકે? એટલા માટે પંચદશીકાર કહે છે વારંવાર સજાતીય વિચાર કરીને બ્રહ્મ સત્યમ જગન મિત્યાની તેલ ધારાવત વૃત્તિ બનાવો. આ શ્લોકનો એટલો સાર છે. આનું મિથ્યાપણું નક્કી કરીને જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ ઇન્દ્રિયાર્ધેશુ વૈરાગ્યમ અન અહંકાર એવચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ મય ચાન્યેન યોગેન ભક્તિરવ્યભિચારિણી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ ઇતિ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદન્યથા વિવિક્ત દેસેવિત્વમ અરતિર્જન સંસદી. આખો મેરિટ આપી દીધું ગીતામાં ભગવાને, મેરિટ છે એમાં. વારંવાર હે અર્જુન ઇન્દ્રિયોના વિષયમાંથી ઉપરતી કરો, આમાં દુઃખ દોષ જોવાની વૃત્તિ કેળવીને બ્રહ્મ સત્યમ જગન ના સિદ્ધાંત દ્વારા દ્વૈત દ્રષ્ટિનો મૂળ આધાર ઉપર આઘાત કરો, એટલો જ આ શ્લોકનો સંદેશ છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ દે, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર દેવ.